બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા સંઘમાં તપાસ દરમિયાન 4 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાનું બહાર આવતા જ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા નોટિસ આપવામાં આવી છે. ડીસા તાલુકા સંઘના તમામ વ્યવસ્થાપક કમિટીને ગેરરીતિ આચરવામાં આવી છે, જેથી સહકારની કલમ 81 મુજબ વહીવટદાર કેમ નિયુક્ત ન કરવા તે માટે તમામ વ્યવસ્થાપક કમિટીના સભ્યોને જિલ્લા રજિસ્ટ્રારે નોટિસ પાઠવી છે. ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા નથી. ચેરમેને ભાડાની રકમ 1,48,00,000 મનસ્વી રીતે ચૂકવી. રોજબરોજની સિલક કરતા બેંકમાં વધુ રકમ જમા કરાવવી. સ્ટોકની ભૌતિક ચકાસણી સમયાંતરે ન થતા બેદરકારી દાખવી. 5,40,00,000 નો સ્ટોક બગડી ગયેલો બતાવી માંડવાળ કરેલ. 2 કરોડનો માલ સ્ટોક છે પણ હાજર સ્ટોક નથી. જે મંડળીઓને ઉધાર આપવામાં આવેલ તે મંડળી લાયસન્સ ધરાવતી નથી. સિલક ઉક્ત સમયની ચકાસણી કરતાં વધુ સિલક હાથ પર રાખેલ છે. સંઘ દ્વારા બનાવેલા શોપિંગમાં ચેરમેન દ્વારા ભ્રષ્ટાચાર આચરેલ. 400 બોરી મગફળી ગોડાઉન સુધી પહોંચી નથી. સહકારી ક્ષેત્રમાં કૌભાંડની ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે. ઊંઝા એપીએમસીના કૌભાંડની તપાસ હજુ પૂર્ણ નથી ત્યાં ડીસા તાલુકા સંઘની ગેરરીતિ સામે આવી છે. ખેડૂતો અને આગેવાનોની ફરિયાદોના આધારે જિલ્લા રજિસ્ટ્રારે તપાસ હાથ ધરી હતી, જે તપાસમાં ચોંકાવનારી હકીકતો બહાર આવતા ડીસા તાલુકા સંઘની વ્યવસ્થાપક કમિટીને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં સ્પષ્ટ કર્યું છે કે સહકારની કલમ 81 મુજબ તાલુકા સંઘનો વહીવટ ગેરરીતિ મુજબ થઈ રહ્યો છે, ત્યારે વહીવટદાર કેમ નિયુક્ત ન કરવો તે માટેના ખુલાસા માટે તમામ સભ્યોને નોટિસ પાઠવી છે. જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ગેરરીતિની બાબતો સામે આવતા તાલુકા સંઘના વ્યવસ્થાપક કમિટીમાં રહેલા સભ્યો પણ મુશ્કેલીમાં મુકાયા છે. તાલુકા સંઘના તમામ વહીવટી ચેરમેન દ્વારા થતો હતો, જેથી ગેરરીતિ મામલે તેઓ કંઈ જાણતા નથી અને જો તેમાં ગેરરીતિ હોય તો સરકારના નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈએ તેવું વ્યવસ્થાપક કમિટીના સભ્યો પણ કહી રહ્યા છે. બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં ખેડૂતોના હિત માટે ખેડૂતો દ્વારા 1955માં ધી ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘની સ્થાપના કરવામાં આવી હતી અને ખેડૂતોના હિતમાં બનાવવામાં આવેલ આ સંઘમાં 2017થી સત્તા પરિવર્તન બાદ અનેક ગેરનીતિઓ થઈ રહી હોવાની રજૂઆત ખુદ સંઘના ડિરેક્ટરો અને ખેડૂતો દ્વારા જિલ્લા રજિસ્ટ્રારને કરતા રજિસ્ટ્રારે તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન અનેક ગેરનીતિઓ સામે આવી હતી, જેમાં 40,00,000 સ્ટોક ખરાબ થયાનું હોવાનું બતાવી ગેરનીતિ કરાઈ હતી. તો રજિસ્ટ્રેશન વગરની અનેક મંડળીઓને ખાતર આપી સ્ટોક સગેવગે કરવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તો દુકાનોમાં બંધ કવરમાં ભાવ મંગાવી વેચાણ કરતા સંઘને વ્યાપક નુકસાન જણાઈ આવેલ, સાથે મગફળી ખરીદીમાં 400 બોરી ગોડાઉન માટે રવાના કરેલ, જે ગોડાઉનમાં ન પહોંચતા 6,44,00,000 ફંડમાંથી ચૂકવી સંઘને નુકસાન કરાવેલ હોવાનું પણ તપાસમાં બહાર આવેલ, સાથે ચેરમેન દશરથભાઈ દેસાઈ દ્વારા સંઘમાં ભરતીમાં પારદર્શકતા ન હોવાનું સામે આવ્યું, તો ભાડા ભત્તાઓમાં 1,48,00,000 બોર્ડની મંજૂરી વગર ચેરમેન દશરથભાઈ દેસાઈ દ્વારા રકમ ચૂકવી દેવાતા પણ સંઘને નુકસાન થયાનું માલુમ પડતા હવે જિલ્લા રજિસ્ટ્રારે ચેરમેન સહિત 19 બોર્ડ ઓફ ડિરેક્ટરોને નોટિસ પાઠવી 6 ઓક્ટોબરના રોજ હાજર રહેવા આદેશ કર્યો છે. સાથે કલમ 81 મુજબ બોર્ડ ઓફ ડિરેક્ટરોની બેદરકારી અને નિષ્કાળજી દાખવેલ તે બદલ બોર્ડની સત્તાઓ દૂર કરી વહીવટદાર નિમવા કાર્યવાહી હાથ ધરાઈ છે. જો કે આ બાબતે બોર્ડ ઓફ ડિરેક્ટરે જણાવ્યું હતું કે ગેરરીતિઓ બાબતે અમને કોઈ જ જાણ નથી, બોર્ડમાં ક્યારેય કોઈ બાબતની ચર્ચા થઈ નથી અને અમે પણ ઈચ્છતા હતા કે તપાસ થવી જોઈએ. ચેરમેન મનમાની ચલાવી એક હતું શાસન ચલાવી રહ્યા હતા અને અમે તો એવું માનીએ છીએ કે વહીવટદારની નિમણૂક થાય અને ગેરનીતિ કરનારી સામે ફોજદારી ગુનો દાખલ કરે. તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં હું ડિરેક્ટર ચાલુ છું. હમણાં આજે તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘનો વધારે પડતો ભ્રષ્ટાચાર બહાર આવ્યો, એમાં અમને કોઈ લોભો અનુભવ નથી. અમે ડિરેક્ટરમાં ચાલુ છતો આ લોકોએ કોઈ અમને જાણ, અમારી જાણ વગર આ બધું ચેરમેન શ્રી અને મેનેજર થ્રુ થતું હતું. એના માટે જવાબદાર ચેરમેન ને મેનેજર જ છે, અમે કોઈ આ વાતને જાણતા નથી. સંઘમાં ગેરનીતિઓ બાબતે અનેક વખત ખેડૂતો અને સંઘના ડિરેક્ટરોએ પણ રજૂઆત કર્યા બાદ જિલ્લા રજિસ્ટ્રારની કમિટી તપાસ કૌભાંડો બહાર લાવ્યા છે, ત્યારે હવે ખેડૂતોની સંસ્થા સાથે ગેરનીતિનો કરનાર સામે ફોજદારી ગુનો દાખલ થાય અને કડક કાર્યવાહી થાય જે માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે. ડીસા તાલુકા સંઘના વ્યવસ્થાપક કમિટીને અનેક ગેરનીતિઓ સામે આવી છે, જે ગેરનીતિઓ મામલે ખુલાસા કરવા અશક્ય છે.